ખાલી લોન બાળકો ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. તો ગુજરાતી વિષયમાં આજે આપણે બીજી વખતનો હરણનો હ, હનુમાન દાદાનો હ, હથોડીનો હ એ મૂળાક્ષર લખવાનું છે. એક વખત આપણે નોટમાં લખ્યા છે આ મૂળાક્ષર, બીજી વખત આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો સ્વાધ્યાય પોથીમાં આપણે લખીએ એના પહેલા ડાબી બાજુ એના ચિત્ર આપેલા છે. હનુમાન દાદાનો હ, હરણનો હ, હથોડીનો હ, હળનો હ, તો દરેક ચિત્ર ઉપર આંગળી રાખીને આપણે બોલવાનું અને પછી એ મૂળાક્ષર લખવાનું. બે વસ્તુ આપણે યાદ રાખવાની, કે અર્ધગોળ હોય એ આકારમાં ટપાલીનો ટ આવે અને ઢગલાનો ઢ આવે. આ વસ્તુ કાયમી યાદ રાખજો, ભૂલ ના થાય, કારણ કે હોશિયારી ત્યારે પણ ડબરૂનો ડ અને ટપાલી ટમાં ભૂલ કરતા હોય છે. અડધું ગોળ બાજુ કરીએ તો ટપાલીનો ટ અને ઢગલાનો ડ, ટપાલીના ટને ગોળ બિંદુ કરી દઈએ એટલે થઈ જાય ઢગલાનો ઢ, ઢોલનો ઢ, ઢેલનો ઢ. સી આકારમાં આ બે સિવાયના બધા જ મૂળાક્ષર સી આકારમાં આવે. પહેલા આપણે જોઈએ તો ડમરૂનો ડ સી આકાર એટલે કે આ બાજુ એનું મોઢું છે, ટપાલીનો ટ આ બાજુ. બીજી વખત ટપાલીનો ટ કરીને અહીંયા નાનું ગોળ મીઠું કરી દઈએ એટલે એ થઈ જાય ઢગલાનો ઢ, ઢોલનો ઢ, ઢેલનો ઢ. સી આકારમાં ડમરૂનો ડ, એ જ ડમરૂના ડને સહેજ ત્રાસી લીટી કરો. કમળનો ક, એ જ ડમરૂના ડને ત્રાસી લીટી કરી અહીં ઉપર લઈ જઈને નીચે લાવો. ફટાકડાનો ફ, એ જ ડમરૂનો ડ, અડધું ગોળ કરો હરણનો હ, એ જ ડમરૂના ડને અહીંયાથી ઉપર લઈ જાઓ ઠળિયાનો ઠ. અર્ધ ગોળમાં બે જ મૂળાક્ષર, જ્યારે સી આકાર બાજુ આટલા બધા મૂળાક્ષર, આ બે વસ્તુ કાયમ યાદ રાખજો. અર્ધગોળમાં ટ જ આવે, બીજો ટ કરીને ગોળ મીઠું કરીએ એટલે ઢગલાનો ટ. સી આકારમાં ડ, ક, ફ, હ, ઠ આટલા બધા મૂળાક્ષર સી આકારમાં છે એ યાદ રાખવાનું, એટલે આપણને ભૂલ થાય નહીં. ચાલો આજે આપણે હરણનો હ, ડમરૂનો ડ કરવાનો છે. અહીંયા અડધું ગોળ કરીને સહેજ વળાંક આપી દો તો એ થઈ જાય હનુમાન દાદાનો હ, હરણનો હ. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે હરણનો હ, હનુમાન દાદાનો હ. ધોરણ છે આપણું જુનિયર કેજી, અને વિષય છે આપણો ગુજરાતી. તો બોલો અને લખો કાય માટે યાદ રાખવાનું.
सूचना अपने पहला लखवानी पेनथी लखावानी साथे तारीख पण लखवानी के बोलो अने मूळाक्षर लखो स्वाध्याय પોથીમાં એક પણ ખાનું છોડવાનું નહીં દરેક ખાનામાં મૂળાક્ષર લખવાના જ્યારે નોટમાં ચોરસ ખાનાવાળી જે નોટ છે એમાં એક એક ખાનું છોડીને જ લેખન કાર્ય કરવાનું છે તો ચાલો ચોરસ ખાના બનાવીએ નોટ હોય તો એના એક પાનામાં આગળ પાછળ આ રીતે મૂળાક્ષર લખાવવાનો પેનથી લખાવો અને પછી તમે પેન્સિલથી લખો પણ આજે તો આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે એમાં વર્ગકામ અને ઘરકામ હશે દરેકમાં આપણે લખવાનું છે શાળા ચાલુ હોય ત્યારે મેમ શીખવાડે શાળામાં એટલે વર્ગકામ થઈ જાય ઘરકામ વિદ્યાર્થી ઘરે કરે પણ આપણે હમણાં શાળાએ નથી આવી શકતા માટે ઘરકામ હોય કે વર્ગકામ દરેકમાં આપણે જાતે લેખન કાર્ય કરવાનું છે ચાલો હરણનો કયો મૂળાક્ષર છે હરણનો હવાનો હવા આપણે જીવીએ છીએ શાના ઉપર હવા ઉપર જો હવા ઓક્સિજન આપણે ના લઈ શકીએ તો શું થાય હવાનો હ હનુમાન દાદાનો હથોડીનો હથોડી એક લોખંડનું એવું સાધન છે જે સુથાર કામ કરતું હોય એની પાસે હોય આમ તો દરેકના ઘરમાં પણ હોય છે કારણ આપણા ઘરમાં પણ નાનું મોટું કામ હોય લોખંડનું ફર્નિચરનું લાકડાનું તો એ હથોડીનો આપણે ઉપયોગ કરીએ છીએ હળનો હ હળનો હળ એક એવું સાધન છે ખેતરમાં વપરાય છે ખેતીવાડીમાં એનો ઉપયોગ થાય છે તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે હરણનો હવાનો હથોડીનો ચાલો આજે બીજી વખત આપણે લખીશું કદાચ આવડી પણ ગયો હશે તો સરસ અક્ષરે લખજો હ પછી આપણે આપણા શબ્દ પણ જોઈ લઈએ Thank you.
શબ્દમાં પણ કઈ કઈ ભૂલો થાય છે મેં મેં કહું છે ના મોટા અક્ષરે ના નાના અક્ષરે ના બંનેને છૂટા પાડવાના ના બંનેને ભેગા લખવાના બધી ભૂલો આપણાથી ના થાય એનું ધ્યાન રાખવાનું શબ્દમાં જ્યારે આપણે લખીએ ત્યારે હવે પહેલાથી જ આપણે વ્યવસ્થિત જ બોલીને લખવાનું છે વડ લટ પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે વાહનો વ ડમરૂનો ડ લખોટીનો ન ટપાલીનો ટ આ ખોટું છે એક મૂળાક્ષર ત્રણ વખત આપણે લખીએ છીએ અને એને પછી જો આપણે આ રીતે છૂટા પાડીએ તો એ યોગ્ય નથી માટે અત્યારથી જ વાંચનનો મહાવરો રાખવાનો એને સાથે જ આપણે જોડીને જ બોલવાનું વ ડ અને પછી આપણે લખવાનું વ ડ લ ટ લ ટ ન સ જ મ ઘર મધ હસ ચર તો આ દરેક મૂળાક્ષર આપણે ત્રણ વખત લખ્યા છે આપણને આવડવા જોઈએ આપણે સાથે જ બોલવાનું છે છૂટા પાડવાના નહીં લખોટીનો લ ટપાલીનો ટ હરણનો હ સગડીનો સ ના એ ખોટું છે ચાલો શબ્દ આ રીતે આપણે લખવાના છે મેં કહું છે રોજે રોજ પેનથી લખાવજો બાજુમાં તમારી પેન્સિલથી લખવાના છે ચાલો આજે આપણે લખીશું શ્રુત લેખન તમને ખબર હશે કે મેં વિષય પ્રમાણે ગુજરાતી હોય કે ગણિત હોય એ પ્રમાણે લેખન કાર્ય કરાવે છે અને શીખવાડે છે શ્રુત લેખન મેં ઘણી વખત બોર્ડ ઉપર સમજાવ્યું છે છતાં પણ હમણાં હમણાંની વર્કશીટ જે પરીક્ષા પછીની વર્કશીટ ચાલુ થઈ આપવાની એમાં એક વિદ્યાર્થીએ શબ્દ લખ્યા છે બીજા વિદ્યાર્થીએ કશું જ લખ્યું નથી કેમ સતત મેં બોર્ડ પર સમજાવ્યું છે કે શ્રુત લેખન એટલે શું શ્રુત લેખન એટલે વાલી બોલે અને વિદ્યાર્થી લખે શું તો મૂળાક્ષર કયા તો આપણે જે ચાલી ગયેલા મૂળાક્ષર છે મેં જે શીખવાડ્યા છે એ મૂળાક્ષર પણ એક વિદ્યાર્થી ખાનું ખાલી રાખ્યું છે પણ તમને ખબર હશે મેં પરીક્ષા પછી વર્કશીટમાં શ્રુત લેખન પૂછ્યું છે અને સૂચના પણ આપી છે કે વાલીશ્રી બોલે અને વિદ્યાર્થી લખે ચાલીના મૂળાક્ષરમાંથી જ આ જ વસ્તુ પહેલા પરીક્ષાના સમયમાં પણ બની છે પરીક્ષાના સમયે વિદ્યાર્થીએ નહીં ચાલેલા મૂળાક્ષર લખ્યા છે કે જેને હમણાં શીખવાડ્યા છે પરીક્ષા પહેલાં શીખવાડ્યા નથી કમળનો ક હરણનો હ ઢગલાનો ઢ ઠળિયાનો ઢ આ ચાર મૂળાક્ષર છત્રીનો છે આ મૂળાક્ષર આપણે પ્રથમ પરીક્ષામાં નથી શીખ્યા અને છતાંય વિદ્યાર્થીએ લખ્યા છે વિદ્યાર્થીની ભૂલ તો છે જ સાથે સાથે વાલીશ્રીની પણ ભૂલ છે મેં લખ્યું છે ગ થી દ ચાલેલા મૂળાક્ષર
એમાંથી સૂત લેખન લખાવો. બોર્ડ ઉપર પણ ઘણી વખત શીખવાયું છે, છતાંય વાલી સ્ત્રીએ ક છ અ ડ ઢ ઠ એ મૂળાક્ષર લખાયા છે. સરસ, એકદમ સરસ. ચલો, હોશિયાર વિદ્યાર્થી છે, આગળ આગળ નવું શીખી રહ્યા છે, એના માટે માન છે. સરસ. પણ પરીક્ષાનો અર્થ એ થાય કે જે સૂચના આપી હોય એ પ્રમાણે આપણે જવાબ લખવાનો. મને બધું આવડે છે પણ હું બધું ના લખી શકું. જે પૂછે એનો જવાબ અપાય, બીજું વધારાનું લખાય નહીં. તો પરીક્ષા એને કહેવાય છે કે જે સૂચના આપી છે. તમે જુઓ અહીંયા લખ્યું છે બોલો અને હ લખો. હ લખવાનું કહું છું. અહીંયા હું ટપાલીનું ટ, ઠળિયાનું ટ, ઢગલાનું ઢ લખી દઉં તો આ મારું ખોટું પડે. આ મારો આખો વિડીયો અમારા મોટા મેમ છે એ ખોટો પાડે, તમારા સુધી આવવા જ દે નહીં. કારણ સૂચના છે હ લખો. હું લખું છું ઠળિયાનું ઠ, ટપાલીનું ઠ, તો ત્યાં ખોટું પડે. એ જ વસ્તુ તમારી પાસે પણ થાય છે. તમને કહું છું કે સૂત લેખન ગથી દ મૂળાક્ષર ચાલેલા મૂળાક્ષરમાંથી લખો. વાલીશ્રી બોલે, વિદ્યાર્થી લખે. છતાંય નહીં ચાલેલા મૂળાક્ષર લખાયા છે ક છ એટલે એ 20 માર્ક્સ કપાઈ ગયા છે. તમે સમજો ગુજરાતી પેપરમાં જ્યારે આપણા 20 માર્ક્સ કપાઈ જાય તો આપણને શું મળે, આપણે કેટલા માઇનસમાં જઈએ. તમે જુઓ પરીક્ષાનો અર્થ એ થાય છે કે સૂચના પ્રમાણે પરીક્ષા પછી પણ મેં વર્કશીટ આપી. એક વિદ્યાર્થી વર્કશીટ પૂરી જ આપી છે, એકખાનું ખાલી રાખ્યું છે, કશું લખ્યું નથી. બીજા વિદ્યાર્થીએ અંદર શબ્દ લખીને આપ્યા છે. તો આ જ વસ્તુ છે કે વાલી સ્ત્રી જોવે છે કે નહીં, એ મમ્મી હોય કે પપ્પા હોય, ભાઈ બહેન બા દાદા જે કોઈ હોય, દરેક જણાને મારે કહેવું છે કે જ્યારે વર્કશીટ શાળામાં લઈને આવો છો તો સૂચના પ્રમાણે લખાયું છે કે નહીં અને પછી શાળાએ લઈને આવો. વિદ્યાર્થી સૂત લેખન નથી લખ્યું તો ત્યાં એના માર્ક્સ કપાઈ જાય છે. બીજા વિદ્યાર્થી શબ્દ લખ્યા છે ત્યાં એના માર્ક્સ કપાઈ ગયા છે. તો કેમ તમે આ વિડીયો નથી જોતા? કેટલી વખત મેં એને શીખવાડ્યું છે કે શ્રુત લેખન આ રીતે લખાય, આ રીતે લખાય, અને છતાં પણ વર્કશીટ એમ આવે, વર્કશીટમાં બીજું કાંઈ લખાઈને આવે, પેપરમાં બીજું કાંઈ લખાય, એ કેટલું યોગ્ય. માઇનસમાં તમે જાઓ છો, તમારા માર્ક્સ કપાઈ જાય છે. પ્રથમ પરીક્ષામાં વિદ્યાર્થીએ ગથી દની જગ્યાએ ડ ક છદ એ મૂળાક્ષર લખ્યા તો વિચારો એના 20 માર્ક્સ કપાઈ ગયા. જ્યારે 20 માર્ક્સ આપણા કપાઈ જાય તો આપણા ગુજરાતીમાં માર્ક કેટલા આવે, એ પાસ કહેવાય કે ના પાસ, એ તમે વિચારો. વાલીશ્રીને પણ કહું છું, દરેક વાલીને, કે સૂચના પ્રમાણે જ લેખન કાર્ય કરાવો. વર્કશીટ હોય, પેપર હોય, શાળામાં આપતા પહેલા વાલીશ્રીએ પણ જોવાનું છે કે વિદ્યાર્થીએ સૂચના પ્રમાણે લખ્યું છે કે કેમ. જો તમે ઘરે જા જોઈ લો, એ જ ભૂલનો સુધારો તમે ઘરે કરીને પછી શાળાએ જમા કરાવો તો 20 માર્ક્સ બચી જાય. બે વિદ્યાર્થીની ભૂલ છે, એકે લખ્યું નથી, બીજાએ શબ્દ લખ્યા છે. પરીક્ષાના સમયે કોઈક વિદ્યાર્થીએ ક છ ધ ડ હ મૂળાક્ષર લખ્યા છે. તો પ્રથમ પરીક્ષામાં તો આપણે ગ થી દ શીખ્યા છીએ,
તો એ મૂળાક્ષર ક્યાંથી આવ્યા? આ સરસ, તમે હોશિયાર છો, તમને આવડી ગયું, તમે નવું નવું આગળ શીખો છો, એકદમ સરસ. પણ પરીક્ષાનું એક જ હોય, સૂચના હોય, એ પ્રમાણે આપણે લખવાનું. હવે પછી ધ્યાન રાખજો, તમને બધું જ આવડે છે, નો ડાઉટ, એકદમ સરસ. પણ સૂચના હોય એ પ્રમાણે લેખન કાર્ય કરવાનું, વધારાનું કોઈ જ કામ કરવાનું. ચાલો શ્રુત લેખન. હવે શાળા ચાલુ હોય, પરીક્ષા હોય, તો મેં બોલે અને વિદ્યાર્થી લખે. આ જ વસ્તુ વાલીશ્રી પણ કરી શકે છે. જે કોઈ મૂળાક્ષર આપણા ચાલી ગયા હોય એમાંથી સતત લખવાનો મહાવરો વિદ્યાર્થી પાસે રખાવો. એને જે અઘરા હોય મૂળાક્ષર એ સતત લખાવો. ચકલીનો ચ, સગડીનો સ, ઘરનો ઘ, ધજાનો ધ, બંનેમાં ડિફરન્ટ છે. ઘરના ઘને આખી લીટી, ધજાના ધને અડધી લીટી. આ બધું એમને શીખવાનું. તલવારનો ત, કમળનો ક, જે અઘરા મૂળાક્ષર છે, વારંવાર શ્રુત લેખન કરીને એમની પાસે લખાવવાનો મહાવરો. ચાલો વાલીશ્રીને પણ કહું છું કે વિદ્યાર્થી પાસે આવી રીતે ગોળ પેનથી ખાના કરાવીને શ્રુત લેખન લખાવો. આડા અવળા મૂળાક્ષર બોલો અને વિદ્યાર્થી લખે. ચાલો ચકલીનો ચ, સગડીનો સ, છત્રીનો છ, ડમરૂનો ડ, ઘરનો ઘ, શરણાઈનો શ, લપસણીનો લ, ધજાનો ઘ, હરણનો ઘ, ફટાકડાનો ઘ. તો આ રીતે વિદ્યાર્થી પાસે મૂળાક્ષર બોલીને એને સતત લખવાનો મહાવરો રાખો. જે અઘરા મૂળાક્ષર હોય વારંવાર આ રીતે શ્રુત લેખન કરીને પેનથી ગોળ આકાર આપીને એમાં એને લખાવડાવો અને એમ કરતા દરેક મૂળાક્ષરની એને ઓળખ થઈ જાય. વાંચન અને લેખન માટે શ્રુત લેખનનો મહાવરો વારંવાર કરાવજો. મેં જે પ્રમાણે કહું છે કે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, વાલીશ્રીની પણ જવાબદારી છે કે પેપર હોય, વર્કશીટ હોય, ઘરે બરાબર જુઓ, પછી શાળાએ જમા કરાવો. ભૂલ વિદ્યાર્થીની તો છે જ, સાથે સાથે આપણી પણ છે કે એને નથી લખ્યું અને આપણે આપવા આવીએ છીએ. તમે જો બે વિદ્યાર્થીઓને મેં કહું ને કે લખ્યું જ નથી, બીજાએ શબ્દ લખ્યા છે, તો વિદ્યાર્થીની સાથે સાથે આપણે પણ ભૂલ છે કે આપણે જોયા વગર જમા કરાવ્યું છે. આપણા બાળકના, આપણા જ બાળકને ખામી અને એના માર્ક્સ કપાઈ જાય છે. 20 માર્ક્સનો એ પ્રશ્ન હોય છે શ્રુત લેખન. હવે પછી આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. દરેક વાલીશ્રીને કહું છું કે વિદ્યાર્થી પેપર લખે, એ પછી વાલીશ્રી જુએ અને પછી શાળામાં જમા કરાવે. ચાલો હરણનો હ શબ્દ
અને સ્રોત લેખનનો મહાવળો રોજે રોજ રાખજો. તમને પણ ખ્યાલ આવશે કે વિદ્યાર્થીમાં ક્યાં કચાશ છે, કયા મૂળાક્ષરમાં. તો ચાલો આજે આટલું. હરિ ઓમ.